નમસ્તે મિત્રો જય હિન્દ આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે તમારી જમીન ઉપર બોજો છે એ કઈ રીતે ઓનલાઈન તમને ઘરે બેઠા ખ્યાલ આવી શકે શું તમારી જમીન ઉપર કોઈએ લોન લીધી લેલ છે કે કેમ એ કઈ રીતે ખબર પડે તો ચાલો જાણીએ આજનો વિડીયો આપ અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ સર્ચમાં જવાનું છે ગૂગલ સર્ચમાં જઈ અને એક વેબસાઇટ સર્ચ કરવાની છે એની રોર એની રોર નામની વેબસાઇટ તમે સર્ચ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે એની રોર હવે એ વેબસાઇટ ઉપર આપણે શું કરીશું સર્ચ કરીએ આ વેબસાઇટ ઉપર તો ચાલો સર્ચ કરીએ સર્ચ કરીશું તો આ પ્રમાણે તમારી સામે આ વેબસાઇટ આવી જશે હવે શું કરવાનું છે અહીં અલગ અલગ પ્રકારનું તમને દેખાય છે ત્યાં જઈ અને તમારે જમીન રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય અને શહેર એ રીતે તમારે ક્લિક કરવાનું છે એટલે આપ શહેરનો જોવા માગતા હો તો શહેર ઉપર ક્લિક કરી શકો છો ગામડાનું જોવા માગતા હો તો ગામડાનું ક્લિક કરી શકો છો આપણા ગામડા ઉપર ક્લિક કરીએ જેવું તેના ઉપર ક્લિક કરીશું તો આ પ્રમાણે તમારી સમક્ષ આવી જશે ગ્રામ્ય જમીનનો રેકોર્ડ તેની અંદર ઉપર જઈ આપણે હવે શું હવે આની અંદર શું સિલેક્ટ કરવાનું છે ખાસ ધ્યાન રાખજો નીચે જવાનું છે નીચે જઈ અને સર્વે નંબરની સંપૂર્ણ લગતી માહિતી જે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે આપણે તે ક્લિક કરીએ ત્યારબાદ તમારો જિલ્લો છે એ પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરવાનો છે તમારા ગામનું નામ જે પણ હોય એ આપ પસંદ કરી શકો છો એટલે ખાસ એ રીતે ગામનું નામ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો નીચે તમારે તમારો સર્વે નંબર જે પણ હોય એ સર્વે નંબર તમે નાખી શકો છો તમારો સર્વે નંબર ત્યારબાદ આ કેપ્ચા કોડ છે એ અહીં નાખવાનું છે નીચે અને ત્યારબાદ ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા આગળ તમારી સંપૂર્ણ માહિતી આવી જશે ત્યારબાદ તમારા ખેતરનું ક્ષેત્રફળ પણ આવી જશે હવે નીચે જવાનું છે તમારે નીચે નીચે જઈએ તો નીચે જશો તો તમને આ પ્રમાણે અહીં વિગતો લખેલી બતાવશે કેવી વિગતો અહીં તમે જોઈ શકો છો બોજા અને હકની વિગતો તો અહીંયા મિત્રો દેના ગુજરાત ગ્રામીણ બેંક થરાદ શાખાનો બોજો છે એ પચાસ હજારનો બોજો બોલે છે અને એની નોંધ છસો અઠ્ઠાવન નંબરની નોંધ પડેલી છે તો આ રીતે તમે મિત્રો તમે ઘરે બેઠા તમારી જમીન ઉપર બોજો છે કે કેમ એ તમે જોઈ શકશો અહીં જે પણ બોજા હશે પણ મંડળીનો પણ બોજો હોઈ શકે છે બેંકનો પણ બોજો હોઈ શકે છે અને અન્ય કોઈ પણ પ્રકારની લોન લીધેલી હોય તેના પણ બોજા તમને અહીં બતાવશે અને વધુ માહિતી માટે તમે મિત્રો આ નંબરની જો ત્રણસો અઠ્યાસી નંબરની નોંધ જોશો તો તમને એ ખ્યાલ આવશે કે એ કઈ રીતે નોંધ પાડેલી છે તો આ હતી આજની માહિતી આપને લગભગ ઉપયોગી બનીએ છે તો અમારે ચેનલ વધુમાં વધુ લોકો સુધી શેર કરજો વધુમાં વધુ લોકોના ગ્રુપોમાં શેર કરો જેથી આપણે દરેક મિત્રો સુધી પહોંચી શકીએ આપને આ વિડીયો કેવો લાગ્યો એ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહજો ફરીથી મળતા રહીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ જય ભારત જય જય જવાન જય કિસાન